નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપનો દોસ્ત આપનો ફેવરેટ ટીચર વિપુલ પટેલ સત્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ ટેન લાસ્ટ રિવિઝન ઇન મેથ્સ ચેપ્ટર થ્રી થર્ટી માર્ક્સનું પેપર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બનાવેલું છે તમે જાણો છો એ પ્રમાણે દરેક પેપર આપણે થર્ટી માર્ક્સના હોય છે એની અંદરથી આપણે કુલ ગુણભાર આ ચેપ્ટરનો રહેશે પાંચ જર્નલ ઓપ્શન સાથે પણ પાંચ માર્ક્સનું છે એટલે તમે વિચાર કરી લેજો કે આ ચેપ્ટરને એટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું નથી જેટલા માર્ક્સનું ચેપ્ટર છે એટલું જર્નલ ઓપ્શનમાં પણ એટલું જ આવવાનું છે તો તમારે આની અંદરથી મેં જે પણ આઈ એમ પી પેપર બનાવેલું છે બસ એની પ્રેક્ટિસ કરી લેજો ઇનઅપ થઈ જશે અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી ચલો શરૂઆત કરીએ આપણે વિભાગ એથી તો વિભાગ એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થર્ટીન માર્ક્સનો લીધેલો છે એક એક માર્ક્સના તેર હેતુલક્ષી પ્રશ્નો લીધેલા છે સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર વનથી નીચે દ્વિ નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ દાખલા તમને બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે ને આ જ દાખલા ત્રણ માર્ક્સમાં પણ પૂછાઈ શકે બરાબર તો તમે એક માર્ક્સમાં પણ એટલું જ ધ્યાન આપજો જેટલું બે માર્ક્સ અને ત્રણ માર્ક્સમાં આપો છો હવે સમીકરણ એક અને સમીકરણ બે અહીંયા આપેલું છે આપણે એવો આદેશ પસંદ કરવાનો જેની આગળ કોઈ સગુણક ના હોય મતલબ આ સમજો કે હું એમ કહું કે આ પહેણેલા છે એક્સ અને થ્રી અહીંયા કોઈ છે નહીં બરાબર એટલે આ કુવારો છે તો હું જનરલી એવું કહેતો હોઉં છું કે કુવારો અને પૈસાવાળો ધન ધન મીન્સ પ્લસ એવો પસંદ કરવાનો પણ અહીંયા પ્લસ છે નહીં તો બી કંઈ ચિંતા નથી આપણે આને પ્લસ બનાવી દઈશું તો આ સમીકરણ સૌથી પહેલાં આપણે ઉઠાવીશું થ્રી એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ થ્રી થ્રી એક્સને ઉપાડીને સામે લઈ જાઓ એટલે માઇનસ થ્રી એક્સ થઈ જાય અને પ્લસ કરવા માટે બધાને માઇનસ વડે ગુણી નાખો તો આ થઈ ગયો પ્લસ આ થઈ ગયો માઇનસ અને માઇનસ હતો એ થઈ ગયો પ્લસ બરાબર તો આ જે સમીકરણ બન્યું એને તમે વિદ્યાર્થી મિત્રો ત્રણ નંબર આપી શકો છો ધ્યાન રાખજો બરાબર અહીંયા ભલે ના આપ્યો હોય અને સમીકરણ નંબર ત્રણ આપી દો સમીકરણ ત્રણની કિંમત સમીકરણ બેમાં મૂકવાની શા માટે બેમાં મૂકવાની તો આપણે સમીકરણ એકમાંથી સમીકરણ ત્રણ બનાવ્યું યાદ રાખો તો પાછી એકમાં કોઈ દિવસ નહીં મૂકવાની તો ક્યાં કિંમત મૂકવાની બોલો સમીકરણ નંબર બેમાં તો એકમાંથી આપણે બનાવીએ તો સમીકરણ બેમાં કિંમત મૂકવાની ચલો આપણે વાયની જગ્યાએ મૂકી દીધા મિત્રો થ્રી એક્સ માઇનસ થ્રી હવે માઇનસ થ્રી વડે આપણે આને શું કરીશું ગુણી નાખીશું તો માઇનસ વડે જ્યારે તમે ગુણો એટલે અંદરની નિશાનીઓ બદલાઈ જાય તો પ્લસ છે એ થઈ ગયો માઇનસ અને માઇનસ છે એ થઈ ગયો પ્લસ નાઇન એક્સ નાઇન એક્સ સેવડી ગયા નાઇન ઇઝ ઇક્વલ ટુ નાઇન હવે અહીંયા એક્સની કિંમત પણ નથી મળતી કે વાયની પણ કિંમત નથી મળતી તો જે સાચું છે તો એક્સની કોઈ પણ કિંમત હોઈ શકે છે એટલે કે સમીકરણ એક અને સમીકરણ બેને અનંત ઉકેલો છે હવે વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવું છું શોર્ટકટ હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો હું તમને બતાવું છું શોર્ટકટ આપણાને કેવી રીતે ખબર પડે એક માસનો ક્વેશ્ચન છે ગણતરી કરવાની નથી ચલો આ જે સમીકરણ તમને દેખાય છે એને તમે ત્રણ વડે ગુણી નાખો અથવા તો આને ત્રણ વડે ભાગી નાખો બેમાંથી કોઈ પણ એક કરી શકો છો ચલો હું નીચેના સમીકરણને ત્રણ વડે ભાગાય છે તો ભાગી નાખું તો આને ત્રણ વડે ભાગ્યા તો શું થાય બોલો આ થ્રી એક્સ થઈ ગયો આને ત્રણ વડે ભાગ્યા એટલે માઇનસ વાય થઈ ગયો અને આને ત્રણ વડે ભાગ્યા એટલે થ્રી થઈ ગયો હવે આ બંને સમીકરણ તમે જુઓ સેમ ટુ સેમ છે તો જો આ બંને સમીકરણો સેમ ટુ સેમ હોય ત્યારે તમારે સમજી લેવાનું કે આ કયો ઉકેલ છે અનંતગણ તો આ થઈ ગયો તમારો શોર્ટકટ અને તમને કેવો લાગ્યો આ શોર્ટકટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો ચલો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર ટુ નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે ગણો અહીંયા તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આનો લસા લઈ અને સમીકરણ બનાવી દેવાનું છે બરાબર અથવા તો તમે એમના એમ પણ કિંમત મૂકી શકો છો પણ એમના એમ મૂકશો થોડીક અઘરી પડી શકે તમને તો અહીંયા જે ગણતરી કરી છે એની જગ્યાએ હું તમને સાઈડમાં બીજી ગણતરી કરીને બતાવું ચલો અહીંયા તો આપણે આને પસંદ કરીએ અને ટીને સામે લઈ જઈએ તો એસ ઇઝ ઇક્વલ ટુ થ્રી પ્લસ ટી થાય બરાબર થ્રી પ્લસ ટી ચલો આ સમીકરણ બનાવ્યું હવે અહીંયા જુઓ આપણે લસા લઈ લઈએ તો બે અહીંયા ગુણાઈ જઈએ ટુ એસ ત્રણ અહીંયા ગુણાઈ જશે થ્રી ટી અને આ ત્રણ દુ છ લસા અહીંયા ગુણાઈ જાય છાયો છાયો છત્રીસ હવે તમારે શું કરવાનું તો અહીંયા એસની કિંમત આમાં મૂકી દો આ સમીકરણે તમારે નવા નંબર આપવા હોય તો આપી શકો છો આને તમે ત્રણ નંબર આપો અને આને સોરી આને ત્રણ નંબર આપી દેજો અને આને આપી દો ચાર સમીકરણ ચારની કિંમત સમીકરણ ત્રણમાં મૂકતા તો અહીંયા એસની જગ્યાએ કિંમત મૂકી દો તો ટુ કૌશમાં થ્રી પ્લસ ટી પ્લસ થ્રી ટી એમના એમ ઇઝ ઇક્વલ ટુ થર્ટી સિક્સ ચલો અહીંયા આપણે બે વડે ગુણી નાખ્યા ત્રણ દુ છ બે વડે ગુણ્યા ટુ ટી પ્લસ થ્રી ટી ઇઝ ટુ થર્ટી સિક્સ સિક્સ સામે લઈ જઈને વાત કરી દઈશું અહીંયા સરવાળો કરી દઈએ તો આ ટી ટીનો સરવાળો થઈ જાય આ સજાતીય પદો કહેવાય અને આ બંને સજાતીય પદો કહેવાય એટલે આને ઉપાડીને સામે લઈ જઈને બાદ કરી દીધા તો છત્રીસમાંથી છ ગયા એટલે ત્રીસ આવ્યા ટી બરાબર આવી ગયા પાંચ વડે ભાગી નાખીશું પાંચ છંગ ત્રીસ તો ટીની કિંમત આવી છ હવે ટીની કિંમત વિદ્યાર્થી મિત્રો જે આવીએ આપણે સમીકરણ નંબર જે આ ચાર આપણે નવું બનાવ્યું છે એમાં મૂકી દઈએ તો એસ ઇઝ ઇક્વલ ટુ થ્રી પ્લસ ટી છે તો થ્રી પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ નાઇન તો આ થઈ ગઈ તમારી એસની વેલ્યુ તો ચલો એસ અને ટી બંને મળી ગયા આપણાને તો હવે આપણે શું કરી દેવાનું છે ઉકેલ લખી નાખવાનો છે તો ઉકેલ થશે એસ ઇઝ ઇક્વલ ટુ નાઇન અને ટી ઇઝ ઇક્વલ ટુ સિક્સ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ક્વેશ્ચન નંબર ટુ પણ પૂરો થયો ચાલો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર થ્રી ક્વેશ્ચન નંબર થ્રી છે વિદ્યાર્થી મિત્રો ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ એટ અને ફોર એક્સ પ્લસ સિક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સેવન આ બે સમીકરણનો ઉકેલ આપણે લોપની રીતે શોધવાનો છે લોપ કરવા માટે આપણાને ખબર છે કે કોઈ પણ એકને આપણે સરખા કરવાના છે તો અહીંયા આપણે આને સરખા કરી શકીએ એક્સને અથવા તો વાયને એક્સને સરખા કરવા પણ બે વડે ગુણવા પડે છે અને વાયને પણ સરખા કરવા માટે બે વડે ગુણવા પડે છે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને ક્વેશ્ચન સમજાવું એ પહેલાં હું તમને શોર્ટકટ બતાવી દઉં બરાબર કારણ કે આપણાને શોર્ટકટમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે બધાને અને મજા પણ આવે ચલો અહીંયા હું બે વડે પહેલાં આ સમીકરણને ગુણું છું આના જેવું કરવા માટે તો જો આ સમીકરણ બે વડે ગુણીએ તો શું થાય બે દુ ચાર એક્સ બે તરી છ વાય આઠ દુ સોળ આ સમીકરણમાંથી મેં આ બનાવ્યું અને આ ઓલરેડી છે હવે તમે જુઓ આગળનો ભાગ સરખો થઈ એટલે આપણે કહીએ એ ટુ બી વન અપોન બી ટુ બટ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ તો જ્યારે આવું આવે ને ત્યારે ઉકેલ મળે નહીં યાદ રાખજો તો આનો ઉકેલ તમે શોધશો તો એ ઉકેલ તમને મળશે નહીં બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણનો ઉકેલ હવે તમે જાતે શોધી નાખજો તમને આનો ઉકેલ મળશે નહીં બે વડે ગુણી નાખો બંને સરખા થઈ જશે જ્યારે તમે લોપ કરશો ને બંનેનો એટલે આને નિશાની ચેન્જ કરો માઇનસ 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 તો આ બંને ઉડી જશે અને પાછળ જીરો બરાબર નાઇન આવશે આ રીતે અને જીરો ઇઝ ઇક્વલ ટુ નાઇન એ શક્ય નથી માટે ઉકેલ મળે નહીં તો ચલો અહીંયા ક્વેશ્ચન્સ નંબર થ્રી પૂરો થયો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આવે નીચે આપેલ આકૃતિમાં લંબ ચોરસ એ બીસીડીની બાજુઓના માપ દર્શાવેલ છે એક્સ અને વાયની કિંમત શોધો તમારે અહીંયા જુઓ એક્સ પ્લસ વાય એટલે અહીંયા સમીકરણ બને ચાલીસ એક્સ માઇનસ વાય એટલે સમીકરણ બને છ કારણ કે એ માપ પણ આપેલા છે તો આપણે એક્સ અને વાયની કિંમત શોધવાની છે તે સિમ્પલ રીતે તમે શોધી શકો છો સમીકરણ આપણે બનાવીએ એક્સ પ્લસ વાય ઇઝ ટુ ફોર્ટી અને એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ साम सामें नहीं वाई। टू 6 આ બંને બાજુઓ સામસામેની સરખી કેવાય બરોબર ચલો અહીં આપણે લોપની રીત કરી દીધો તો y y ઉડી ગયા x + x એટલે 2x and 40 + 6 એટલે 46 2 ભાગાકારમાં જતા રહ્યા તો x = બરાબર આયા 23 આ x ની કિંમત આ પહેલા સમીકરણમાં મૂકી દો એટલે તમને y મળી જાય તો 23 + y = 40 23 સામે લઈ જઈને વાત કરી દીધા તો y = આવી ગયા 17 તો આ થઈ ગયો તમારો આન્સર ક્યારેક આપણે ખાલી એક્સ શોધીને બી મળી જાય તો અહીંયા આ તમારો જવાબ હતો બરાબર આ પાછળ વાય શોધવાની કોઈ જરૂર હતી નહીં પણ આપણે જસ્ટ કન્ફર્મેશન માટે શોધીએ છીએ તો આ થઈ ગયો તમારો આન્સર ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નીચે દર્શાવેલ આલેખમાં બે રેખાઓ ખાલી જગ્યા દર્શાવેલ છે હવે બે વિદ્યાર્થી મિત્રો રેખાઓ સમાંતર હોય તો આનો ઉકેલ મળે નહીં યાદ રાખજો સમાંતર રેખા હોય તો એનો ઉકેલ મળે નહીં આ રીતે રેખાઓ હોય તો અનન્ય ઉકેલ મળે બરાબર અને એક જ રેખા હોય ને એના ઉપર જ બીજી રેખા એટલે આ રીતે આપ્યું હોય એનો એલ નામ આપી દીધું ને આને જ એમ નામ આપ્યું હોય તો આ એક જ રેખા કહેવાય અથવા તમને અહીંયા બે સમીકરણો આપી દીધા હોય ધારો કે આ રીતે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ સેવન અને બીજું સમીકરણ તમને આપ્યું હોય ફોર એક્સ પ્લસ સિક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ફોર્ટીન અને બે વડે મેં ગુણી નાખ્યા બરાબર તો આ રીતે બે સમીકરણ હોય તો બંનેની રેખા એક જ હોય તો બંને સમીકરણો જ્યારે સરખા હોય અથવા એક જ રેખા આપી હોય ત્યારે તમારે લખી દેવાનો અનંત ઉકેલ આ છે અનન્ય ઉકેલ અને આ છે ઉકેલ મળે નહીં ચલો આ થઈ ગયો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન નંબર છ પાંચ વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો ત્રીસ વર્ષ હતો ત્રણ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા વર્ષ છે તો એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો પિતા અને પુત્ર એટલે બે વ્યક્તિ છે બરાબર ત્રીસ વર્ષ પાંચ વર્ષ પહેલાં ત્રીસ વર્ષ હતો એટલે પાંચ વર્ષ પહેલાં હતો તો અત્યાર હાલ કેટલો થાય તો જુઓ પાંચ વર્ષ મોટા થઈ ગયા કહેવાય અને એક અને બે જણા છે એટલે એની અંદર પાંચ દુ દસ ઉમેરાય ત્રણ વર્ષ પછી એટલે ત્રણ વર્ષ એકમાં વધે એટલે બેની અંદર વધે ત્રણ દુ છ વર્ષ તો ટોટલ થઈ ગયા ત્રીસ ને દસ ચાલીસ ને છ છેતાલીસ વર્ષ તો અત્યારે હાલ એમને ત્રણ વર્ષ પછીની ઉંમર થશે છેતાલીસ બરાબર તો આ થઈ ગયો તમારો જવાબ જો અહીંયા એ રીતે જ કરેલું છે દસ ઉમેર્યા પછી ત્રણ વર્ષ પછી બીજા છ ઉમેર્યા એટલે થઈ ગયા છેતાલીસ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક કિલોગ્રામ ચા અને સાત કિલોગ્રામ ખાંડની કુલ કિંમત ચારસો એસી હોય તેના આધારે મળતું દ્વિચલ સુરેખ સમીકરણ બનાવો તો એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો ખાંડની કિંમત આપણે એક્સ લઈ લઈએ ચાની કિંમત સોરી એક્સ લઈ લઈએ અને ખાંડની કિંમત લઈ લઈએ વાય તો એક કિલોગ્રામ છે એટલે એક એક્સ કહેવાય ખાંડ સાત કિલોગ્રામ છે એટલે સાત વાય કહેવાય તો સમીકરણ બનશે એક્સ પ્લસ સાત વાય ઇઝ ઇક્વલ ટુ ટોટલ આપણાને આપે ચારસો એસી બરાબર તો આ થઈ ગયું તમારું સમીકરણ કે સ્વરૂપમાં મેળવીને સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાની રીતને ખાલી જગ્યાની રીત કહે છે હવે એક ચલની કિંમત આપણે મેળવીએ છીએ વિદ્યાર્થી મિત્રો એની કિંમત બીજા સમીકરણમાં મૂકે એને કહેવાય આદેશી રીત બરાબર તો થિયરી રીતે પૂછી નાખેલું છે આ ક્વેશ્ચન્સ ચલો એક્સ અપોન થ્રી પ્લસ વાય અપોન ફાઈવ બરાબર વન દ્વિચલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તો પ્રમાણિત સ્વરૂપ એટલે વિદ્યાર્થી મિત્રો એ એક્સ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ જીરો એટલે બધું આગળ લાવી દેવાનું બરાબર તો સૌ પ્રથમ આપણે આને લસા લઈ લઈશું તો આ પાંચ અહીંયા ગુણી જશે ચોકડી ગુણાકાર થઈ જાય આ ત્રણ અહીંયા ગુણાઈ જાય અને આ બંનેનો જે ગુણાકાર હોય એ પાછળ ગુણી જાય પંદર તો ચલો પાંચ વડે અહીંયા ગુણીએ એટલે આ થઈ ગયા પાંચ એક્સ પ્લસ છે તો પ્લસ લખીશું ત્રણ અહીંયા ગુણ્યા થ્રી વાય અને આ બંને પાછળ ગુણી ગયેલા પંદર એકા પંદર પંદર ઉપાડીને આગળ લઈ દો ફાઈવ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ પંદર ઇઝ ઇક્વલ ટુ જીરો તો આ થઈ ગયું તમારું સમીકરણ ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્ન નંબર દસ એક્સ અપોન થ્રી ઇઝ ટુ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ ફોર હોય તો એક્સ પ્લસ વાયની કિંમત શોધો કપડાને આપણને એક્સ પ્લસ વાયની કિંમત શોધવાની છે આ દાખલો અને આ દાખલામાં ફર્ક છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો અહીંયા વચ્ચે પ્લસ હતું અહીંયા વચ્ચે ઇઝ ઇક્વલ ટુ છે તો તમારે શું કરવાનું પહેલું અને છેલ્લું સરખાઈ દેવાનું એટલે કે એક્સ અપોન થ્રી ઇઝ ઇક્વલ ટુ ફોર અને સિક્સટીન અપોન વાય ઇઝ ઇક્વલ ટુ ફોર આ ચોકડી ગુણાકારની રીત એકચ્યુઅલી આપણે આવતી હતી એના ઉપરથી લીધેલું છે આ ત્રણ અહીંયા ગુણી જશે તો ચાર તરી બાર અને વાય ઉપર ગયા ચાર નીચે આવશે તો સોળ અપોન ચાર તો અહીંયા ઉડી જશે એટલે ચોકુ ચોકુ સોળ તો વાય ઇઝ ઇક્વલ ટુ ચાર હવે આપણે બંનેનો સરવાળો કરો બાર ને ચાર સોળ આપણો જવાબ આવી જશે એક્સ પ્લસ વાયની કિંમત તો આઈ હોપ કે ક્વેશ્ચન નંબર દસ પણ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જો એ વન અપોન એ ટુ ટુ બી વન અપોન પરંતુ એ અપોન એ ટુ ડઝ નોટ ટુ અથવા બી વન અપોન બી ટુ નોટ ટુ અપોન તો તેના કેટલા ઉકેલ મળે તો થિયરિકલ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આ બંને સરખા આપ્યા છે બરાબર પણ એ વન અપોન એ અને સી અપોન સરખા નથી બી વન અપોન ને c1 વન અપોન સરખા નહીં તો ના જ હોય આ ના હોય એટલે આ ઓટોમેટિક ના હોય કેમ કે આ બંને સરખા છે તો આ બંને સરખા હોય ને સીવન અપોન સરખા ના હોય તો ઉકેલ મળે નહીં ઉકેલ મળે નહીં બરાબર આપણે આગળ જોઈને આવ્યા ચાલો ત્યારબાદ સમીકરણો થ્રી એક્સ પ્લસ ટુ સેવન અને માઇનસ એક્સ પ્લસ ટુ ટુ ટુમાંથી એક્સનો લોપ કરવા માટે સમીકરણ બેને કઈ સંખ્યા વડે ગુણવા પડે હવે અહીંયા ધ્યાન રાખજો ચલો અહીંયા થ્રી એક્સ પ્લસ છે અને અહીંયા એક્સ માઇનસ છે એટલે તમે ખાલી થ્રી વડે ગુણો એટલે માઇનસ થ્રી એક્સ થઈ જાય અચ્છા અહીંયા ખાસ ધ્યાન શું રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ પ્લસ હોય તો આ માઇનસ હોવો જ જોઈએ જો ધારો કે આપણાને પ્લસ એક્સ આપ્યો હોત ને તો માઇનસ થ્રી વડે ગુણવા પડે એવું લખત પણ આપણાને આ પ્લસ અને આ માઇનસ એટલે જુદો જુદો ઓલરેડી આપેલો છે તો આપણે ધન સંખ્યા વડે ગુણીશું અને સરખી નિશાની આપેલી હોય તો દૂર કરવા માટે ઋણ સંખ્યા વડે ગુણવા પડે આ ધ્યાન રાખજો તો આપણે કેટલા વડે ગુણવા પડશે ત્રણ વડે બાકી કંઈ આ થિયરી કંઈ તમારે લખવાની હોતી નથી આ જસ્ટ એમને જ આપેલી છે બરાબર કે બે માર્ક્સમાં પૂછાય તો કેવી રીતે લખો એક માર્ક્સમાં તો કોઈ ખાસ લખવાનું આવે નહીં ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આવે ક્વેશ્ચન નંબર થર્ટીન છે નીચેના સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર એ વન અપોન b2 c1 બી વન અપોન બી ટુ સીવન અપોન કિંમત પરથી નક્કી કરો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એને નક્કી કરી દઈએ તો એ વન અપોન પહેલાં શોધી નાખો તો એ છે ટુ અપોન વન બરાબર ચલો બી વન અપોન શોધી નાખીશું તો એ છે વન અપોન સિક્સ સી વન અપોન શોધી કાઢો ચલો સી વન ને આપણે આગળ લઈ જવા પડે એટલે માઇનસ આઠ અને માઇનસ પંદર લખીશું -8 આઠ માઇનસ પંદર તો એ થાય આઠ ભાગ્યા તો અહીંયા તમે જોઈ શકો છો કે સીવનઅપોન સી ટુ આપણે જોવાના જ આમ તો હોતા નથી આ બંને સરખા ના હોય તો આપણે લખી દેવાનું સુસંગત છે આનો અનન્ય ઉકેલ મળે વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે આ કેવા છે સુસંગત છે ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે વિભાગ બી હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ દાખલા તમને ત્રણ માર્ક્સમાં બી પૂછાઈ શકે ને આ જ દાખલા બે માર્ક્સમાં બી પૂછાઈ શકે એટલે આપણે બે માર્ક્સ અને ત્રણ માર્ક્સ કરીને બે વિભાગ અલગ પાડેલા છે જેમાં થોડોક અઘરો દાખલો ત્રણ માર્ક્સમાં આવે બે માર્ક્સમાં ઇઝી દાખલો આવે પણ આ દાખલો તમને ત્રણ માર્ક્સમાં પણ પૂછી શકે ચલો બે પેન્સિલો અને ત્રણ રબરની કિંમત નવ રૂપિયા તો આપણે પેન્સિલની કિંમત એક્સ રબરની કિંમત વાય ધારી લઈએ તો આના ઉપરથી સમીકરણ આપણું શું બને બોલો ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ નાઇન જે અહીંયા ઓલરેડી બનાવેલું છે ચાર પેન્સિલો અને છ રબરની કિંમત અઢાર રૂપિયા તો ચાર પેન્સિલ અને છ રબરની કિંમત અઢાર રૂપિયા હવે તમારે લોપ કરવા માટે આને બે વડે ગુણવા પડે ચલો આને હું બે વડે ગુણું તો શું થાય ચાર એક્સ પ્લસ સિક્સ વાય ઇઝ ઇક્વલ ટુ અઢાર તો એનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે બંને સમીકરણો સેમ ટુ સેમ મળ્યા એટલે આનો ઉકેલ કેવો મળે આપણને અનંત ઉકેલ મળે તો આપણાને આદેશની રીતે ઉકેલ શોધવાનો કીધો છે એટલે આપણે ઉપર એક દાખલો ગણ્યો એના જેવો સેમ ટુ સેમ થશે જો અહીંયા અઢાર ઇઝિકલ ટુ અઢાર આવી ગયા જે સાચું છે માટે વાયની કોઈ પણ કિંમત હોઈ શકે તો અહીં વાયની કોઈ ચોક્કસ કિંમત ઉકેલ સ્વરૂપે મળતી નથી તેથી એક્સની ચોક્કસ કિંમત પણ મળતી નથી આ પરિસ્થિતિ એટલા માટે ઊભી થઈ છે કે સમીકરણ એક અને બે સરખા છે આથી એક અને બે ને અનંત ઉકેલો છે બરાબર તો આવી સમીકરણો જે આટલા સમીકરણો હોય સરખા એના ઉકેલો કેવા હોય વિદ્યાર્થી મિત્રો અનંત હોય અનંત ઉકેલ ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કે પ્રશ્ન નંબર પંદર ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ ઇલેવન અને ટુ એક્સ માઇનસ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટ્વેન્ટી ફોરનો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી વાય બરાબર એમએક્સ પ્લસ થ્રી થાય આ તમારા માટે આખો નવું હશે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો એક્ઝામની અંદર જો આવું પૂછાઈ ગયું તો તમને તકલીફ થઈ શકે એટલે તમે આ સમીકરણ ખાસ જોજો છે ઇઝી બરાબર પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો ગણતરી આને આપણે સમીકરણ નંબર એક અને આને આપો સમીકરણ નંબર બે લોપની રીત કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે કશું કરવાનું નથી અહીંયા આપણે કોઈ પણ રીતે ગણી શકીએ અહીંયા આદેશની રીત લીધી છે પણ તમે લોપની રીત પણ ઈઝીલી કરી શકો છો ચલો હું તમને આદેશ તો તમે જોઈ જ શકો છો હું તમને લોપ પણ સમજાવી દઉં હું જર્નલી વિદ્યાર્થી મિત્રોને લોપની રીત જ ગણવાનું કહું છું ચલો આ માઇનસ આ પ્લસ અને આ પ્લસ આ ઉડી ગયા ચાર ને ત્રણ થઈ ગયા સાત વાય અને ચોવીસ અને અગિયારનો સરવાળો થઈ જશે એટલે આવી જશે પાંત્રીસ તો વાય બરાબર થઈ ગયા સાત ભાગાકારમાં ગયા એટલે પાંચ આ ની કિંમત મળી ગઈ વિદ્યાર્થી મિત્રો આપણાને બરાબર હવે આપણે ની કિંમત પરથી એક્સની કિંમત સમીકરણ એકમાં મૂકીને શોધી કાઢીશું તો અહીંયા ની કિંમત મૂકી દો તો ટુ એક્સ પ્લસ થ્રી કાઉસમાં ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ઇલેવન ચલો હવે આનું સોલ્યુશન આપી દઈએ વિદ્યાર્થી મિત્રો તો આ થશે ટુ એક્સ પાંચ તરી પંદર ઇઝ ઇક્વલ ટુ અગિયાર પંદર સામે લઈ જઈને બાત કરી દો તો ટુ એક્સ ઇઝ ટુ માઇનસ ફોર આવ્યા સો એક્સ ટુ થઈ જશે માઇનસ ટુ ચલો આ કિંમત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો તમારી એક્સ અને વાયની કિંમત હવે આપણે શું કરીશું તો આપણે એવો એમ શોધવો છે જેથી વાય બરાબર એમએક્સ પ્લસ થ્રી થાય તો વિદ્યાર્થી મિત્રો ઇઝી છે વાયની જગ્યાએ આપણે મૂકી દેવાના છે પાંચ અને એક્સની જગ્યાએ મૂકવાના છે માઇનસ તો ચાલો એની ગણતરી કરી દઈએ એટલે આપણને એમ મળી જશે ચલો આ થઈ ગયું આપણું સમીકરણ વાયની જગ્યાએ આપણે મૂકી દીધા પાંચ અને એક્સની જગ્યાએ મૂક્યા માઇનસ ટુ માઇનસ ટુ વડે ગણ્યા માઇનસ ટુ એમ થઈ ગયા થ્રી આ બાજુ લઈને બાદ કરી દીધા પાંચમાંથી ત્રણ જાય એટલે બે માઇનસ ટુ ભાગાકારમાં જતા રહેશે એટલે માઇનસ વન આવશે તો એમની કિંમત થઈ જશે માઇનસ વન તો આ કદાચ આઈ થિંક તમારા માટે આ નવો એક્ઝામ્પલ હશે વિદ્યાર્થી મિત્રો અગાઉ તમે ક્યાંય ગણેલો છે કે નહીં મને ખ્યાલ નથી કોમેન્ટ્સમાં મને જરૂરથી જણાવજો આવી જ રીતે નવા એક્ઝામ્પલ શીખવા માટે વિદ્યાર્થી મિત્રો અમને પણ પ્રેરણા આપજો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન નંબર સોળ સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો એક્સ પ્લસ વાય બરાબર પાંચ અને ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર ચાર એક્સ પ્લસ વાય બરાબર પાંચ અને ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર ચાર આપણે લોપ કરવા માટે આને ત્રણ વડે ગુણી નાખીએ તો ઇઝી થઈ જાય તો સમીકરણ એકને ત્રણ વડે ગુણીએ છે થ્રી એક્સ પ્લસ થ્રી વાય બરાબર પંદર થઈ ગયા ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર ચાર થ્રી વાય થ્રી વાય ઉડી ગયા આ થઈ ગયા ફાઈવ એક્સ પંદર ને ચાર ઓગણીસ પાંચ ભાગાકારમાં ગયા એટલે ઓગણીસ પંચમાંશ આ એક્સની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકી દઈએ એ ઇઝી પડે તો અહીંયા ઓગણીસ પંચમાંશ લખી દઈએ બરાબર પ્લસ વાય બરાબર પાંચ આને ઉપાડીને સામે લઈ જઈને વાત કરી દો પાંચ લસા લઈ લઈશું તો પાયો પાયો પચીસ પચીસમાંથી ઓગણીસ જતા રહેશે એટલે છ વર્ષે તો છ પંચવાંશ આપણો જવાબ આવી જશે તો વાય ઇઝ ઇક્વલ ટુ છ પંચવાંશ આપણો આન્સર આવી ગયો અને આપણે ઉકેલ લખી દેવાના બરાબર તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આદેશની રીતે ગણી નાખવાનો બરાબર એ તમને હોમવર્કમાં આપું છું તમે જાતે પ્રેક્ટિસ કરી લેજો ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ આ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમે મારી પે સર્વિસ માટે મને કોલ કરી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન સીની અંદર એક એક્ઝામ્પલ લીધો છે ત્રણ માર્ક્સનો ત્રણ માર્ક્સના દાખલા આપણાને પૂછાય તો પણ આ જ રીતે આવશે કોઈ ફરક નહીં પડે આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલા સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો હવે આદેશની રીતે મેં તમને કીધું એ પ્રમાણે આ સોપાન બોપાન આપણે લખવાના હોતા નથી આને ઉપાડીને સામે લઈ જઈએ આ સમીકરણની કિંમત બનાવીએ અને આમાં મૂકી દઈએ ચલો ટુ વાયને ઉપાડીને સામે લઈ જાઉં છું તો સમીકરણ બે પરથી ટુ સામે ગયા તો એક્સ ઇઝિકવલ ટુ આવશે થ્રી માઇનસ ટુ વાય આને આપી દો સમીકરણ નંબર ત્રણ સમીકરણ ત્રણની કિંમત એકમાં મૂકો તો સમીકરણ ત્રણની કિંમત સમીકરણ એકમાં મૂકતા ચલો સમીકરણ એક વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણની કિંમત એકમાં મૂકવાનું સૌ પ્રથમ સમીકરણ નંબર એક લખી દઈશું સમીકરણ નંબર એક છે આપણું સેવન એક્સ માઇનસ ફિફ્ટીન વાય ટુ ટુ જગ્યાએ હું આ કિંમત મૂકી દઈશ થ્રી માઇનસ ટુ વાય તો ચલો સેવન આવશે એમના એમ એક્સની જગ્યાએ હું કિંમત મૂકી દઉં છું થ્રી માઇનસ ટુ વાય માઇનસ પાછળનું બધું એમના એમ લખી દઈશું ફિફ્ટીન વાય ઇઝ ઇક્વલ ટુ ટુ ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સાત વડે આપણે આને ગુણી નાખ્યા સાત તરી એકવીસ માઇનસ સાત દુ ચૌદ વાય માઇનસ પંદર વાય એમના એમ ઇઝ ઇક્વલ ટુ ટુ એકવીસ સામે લઈ જઈને માઇનસ કરી દઈશું ને આ બેનો સરવાળો કરી દઈએ તો આ થઈ ગયા માઇનસ બેમાંથી એકવીસ જતા રહેશે એટલે માઇનસ ઓગણીસ આવશે બે બાદથી માઇનસ કેન્સલ થઈ જશે તો વાય ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ઓગણીસ અપોન ઓગણત્રીસ વાયની કિંમત આપણે સમીકરણ ત્રણ જે નવું બનાવ્યું હતું એ એટલે કે એ સમીકરણ છે એની અંદર કિંમત મૂકી દઈશું તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ વાય પ્લસ થ્રી ચલો વાયની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ રહીએ તો એક્સ ઇઝ ટુ માઇનસ ટુ વાયની જગ્યાએ મૂકી દઈએ આપણે ઓગણત્રીસ ઓગણીસોન ઓગણત્રીસ સોરી ઓગણીસ પોઈન્ટ ઓગણત્રીસ પ્લસ થ્રી એમના એમ ચલો એક્સ ઇઝ ટુ આનો ગુણાકાર કરી દીધો ઓગણીસ દુ આડત્રીસ ઓગણત્રીસ વિદ્યાર્થી મિત્રો લસા લઈ લઈશું આપણે જે ત્રણ સાથે ગુણાઈ જશે તો અહીંયા ઓગણત્રીસને ત્રણ વડે ગુણીએ એટલે સિત્યાસી થઈ જાય આ રીતે માઇનસ આડત્રીસ પ્લસ સિત્યાસી માઇનસ આડત્રીસ પ્લસ સિત્યાસી અપોન ઓગણત્રીસ આનું સોલ્યુશન આપી દઈએ એટલે જવાબ આવશે ઓગણપચાસ અપોન ઓગણત્રીસ તો આ એક વેલ્યુ અને આપણી થઈ ગઈ બીજી વેલ્યુ ઉકેલ લખી નાખીશું એક્સ બરાબર ઓગણપચાસ ઓગણત્રીસ ને વાય બરાબર ઓગણીસ ઓગણત્રીસ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ ક્વેશ્ચન્સ પૂરો થયો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી આપેલો છે વિભાગ ડીની અંદર આપણે ચાર માર્ક્સના બે દાખલા લીધા છે પણ આઈ હોપ કે આ દાખલા તમારા લગભગ લગભગ તમને પૂછાશે તો ત્રણ માર્ક્સમાં જ પૂછાશે ચાર માર્ક્સમાં પૂછાય એવા નથી તો આપણે ફક્ત આ જોવાના છે આ દાખલા ત્રણ માર્ક્સમાં આવી શકે એટલે આપણે અહીંયા ચાર માર્ક્સ કરીને લીધા છે એકચ્યુઅલી ચારમાં પૂછાત પણ અત્યારે હાલ આપણે પૂછાય એવા કોઈ ચાન્સીસ છે નહીં તો નીચે સુરેખ સમીકરણ યુગમાંથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદશે કે સમાંતર કે સંપાતિ છે તેમ જણાવો તો તમારે વિદ્યાર્થી મિત્રો ખાલી ધ્યાન શું રાખવાનું છે સમીકરણો જો સરખા હોય બરાબર તો એ આપણાને સંપાતી રેખા મળશે અથવા તો જો એ વન અપોન એ ટુ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી થાય તો એ આપણાને એક બિંદુમાં છેદશે અને જો એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ બટ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ સી વન અપોન સી થાય તો એ સમાંતર આવશે આપણે આગળ જોઈ લીધું આ વસ્તુ બરાબર તો અહીંયા જોઈ લો તમે ખાલી અહીં જોવાની સાથે જ તમને કદાચ ખ્યાલ આવી જશે આ સમીકરણ જોવા સરખું દેખાય છે બે વડે ગુણો તો સેમ ટુ સેમ નીચેનું થાય તો અહીંયા તમારી જે રેખા છે એ મળશે સંપાતી બરાબર ચલો અહીંયા જોઈ લો તો અહીંયા આપણે આગળના બે સરખા થાય છે ક્યાંય તો આર્યું એ સમીકરણ છે અને હું ત્રણ વડે ગુણું તો આ ત્રણ દુ છ માઇનસ થ્રી વાય ને નવ તરી સત્યાવીસ પાછળનું જુદું જુદું થયું તો અહીંયા તમને રેખાઓ મળશે સમાંતર આનો મતલબ આવે ઉકેલ મળે નહીં અને અહીંયા તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો તો એ વન અપોન એ ટુ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ આ બંને સરખા નથી તો આનો ઉકેલ મળે એક બિંદુમાં એટલે કે અનન્ય તો જો અહીંયા સમીકરણ જોવાની સાથે જ મને ખ્યાલ આવી જાય છે બાકી ગણતરી વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે એ વન અપોન એ વાળું કરીને કરી શકો છો હું તમને એક સમજાવી દઉં છું ચલો અહીંયા જોઈ લઈશું આપણે નંબર વન એ વન એ ટુ બી વન બી સી વન સી ટુ બધું જે લખવાનું છે આપણે આ લખી નાખ્યું બરાબર એ તમને ખ્યાલ હશે હું એવું ધારીને આગળ ચાલું છું હવે એ વન અપોન એ અને બી વન અપોન બી ટુ આપણે લઈ લઈએ પાંચ સતમાંશ ને માઇનસ ચાર સસમાંશ તો આ બંને જુદા જુદા આવ્યા આનો છેદ ઉડાડીને ચેક કરી લેવાનો બે દુ બે તરી માઇનસ બે ત્રત્યાંશ પાંચ સતમાંશ બે સરખા નથી માટે આલેખ સ્વરૂપમાં રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદે છે બરાબર આ જ રીતે સેકન્ડ સમીકરણ તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો બંને સરખા થઈ જશે ચલો એ પણ હું બતાવી દઉં તમને ફટાફટ ચલો એ વન એ ટુ બી વન બી સી વન સી બધું આપણે લખી નાખ્યું આર્યું એ સમીકરણમાંથી બરાબર તો એ વન અપોન એ બી વન અપોન બી ટુ અને સી વન અપોન સી કર્યા તો ત્રણેય સરખા આયા જુઓ એક દ્વિત્યાંશ એક દ્વિત્યાંશ એક દ્વિત્યાંશ એનો મતલબ ત્રણેય સરખા હોય તો આ લેખ સંપાતી રેખાઓ મળે બરાબર અને ત્યારબાદ આપણે જોઈએ થર્ડ નંબર એક સમીકરણ તો અહીંયા આપણે એ વન એ ટુ બી વન બી ટુ સીવન સી ટુ લખી નાખ્યા બરાબર અને એના ઉપરથી આપણે એ વન અપોન એ ટુ બી વન અપોન બી ટુ સીવન અપોન સી લીધા અહીંયા આયા ત્રણ અહીંયા આયા ત્રણ બે સરખાને આ જુદો આવ્યો બરાબર તો આના પરથી આપણે કહી શકીએ કે આનો ઉકેલ મળે નહીં બરાબર માટે આ રેખાઓ કેવી હોય એકબીજાને છેદે નહીં એટલે કે સમાંતર રેખાઓ મળે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર અઢાર પૂરો થયો હવે આપણે આજનો છેલ્લો ક્વેશ્ચન્સ જોઈશું પ્રશ્ન નંબર ઓગણીસ પ્રશ્ન નંબર ઓગણીસ છે વિદ્યાર્થી મિત્રો બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર નવ જેમ સાત અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે જો દરેક વ્યક્તિ માસિક બે હજાર રૂપિયાની બચત કરે તો તેની માસિક આવક શોધો હવે આ દાખલો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી દાખલો બી કહી શકાય લિબર્ટીના પેપરમાં પણ આ દાખલો આપેલો છે બરાબર દસમા પેપરની આસપાસ હશે તમે જોઈ લેજો લગભગ દસમામાં જ હશે નવ જેમ સાત અને ચાર જેમ ત્રણ છે તો અહીંયા આવકનો ગુણોત્તર આપેલો છે એટલે આ બંને એક્સ આપ્યા છે ધ્યાન રાખજો અહીંયા ખર્ચને વાય લો તો આ બંને વાય છે તો નાઇન એક્સ પ્લસ સેવન એક્સ એટલે કે નાઇન એક્સ પ્લસ નહીં લખવાના આપણે આ નાઇનએક્સ છે અને આ સેવન એક્સ છે તો જો આ નાઇન એક્સ અને આ સેવન એક્સ પ્રથમ વ્યક્તિની આવક અને બીજી વ્યક્તિની આવક પ્રથમ વ્યક્તિનો ખર્ચ ફોર વાય બીજી વ્યક્તિનો ખર્ચ થ્રી વાય અને બચત છે બે હજાર તો આનું સમીકરણ કેવી રીતે બને વિદ્યાર્થી મિત્રો તો સ્વાભાવિક છે કે આપણી આવકમાંથી આપણે ખર્ચો બાદ કરી દઈએ તો આપણી બચત મળે આપણાને તો આ તમારું થઈ જાય સમીકરણ નંબર એક આ આવક આ એનો ખર્ચ આ બીજી વ્યક્તિની આવક બીજી વ્યક્તિનો ખર્ચ બંનેની બચત બે બે હજાર છે તો આ થયું હતું અમારું સમીકરણ નંબર એક આ થયું તમારું સમીકરણ નંબર બે હવે દાખલો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે હવે તમે તમારી જાતે પણ સોલ્વ કરી શકો તમારે લોપની રીત કરવા માટે શું કરશો તો સમીકરણ એકને ત્રણ વડે ગુણો અને સમીકરણ બેને ચાર વડે ગુણો તો એ રીતે તમે લોપની રીતે પણ દાખલો ગણી શકો છો તો જો અહીંયા ત્રણ વડે અને ચાર વડે ગુણાકાર કર્યા એટલે આપણાને નવા સમીકરણો બન્યા એમાંથી આપણે નિશાની ચેન્જ કરીશું માઇનસ આ થઈ ગઈ પ્લસ આ થઈ ગઈ પ્લસ આ છેદ ઉડી ગયા માઇનસ એક્સ પ્લસ ટુ થાઉઝન્ડ ઇઝ ઇક્વલ ટુ જીરો માઇનસ એક્સને સામે મોકલો યા ટુ થાઉઝન્ડને સામે મોકલો તો માઇનસ એક્સ માઇનસ ટુ થાઉઝન્ડ થાય એક્સ બરાબર ટુ થાઉઝન્ડ તો એક્સની કિંમત બે હજાર આવી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈશું એટલે વાયની કિંમત આપણને મળી જશે બરાબર પણ વાયની કિંમત આપણે શોધવાની નથી આપણાને એમની માસિક આવક જ કીધી હતી એટલે આપણે આની અંદર ખાલી કિંમત મૂકી દો એટલે તમને માસિક આવક મળી જાય તો અહીં ની જગ્યાએ મૂકી દો બે હજાર એટલે નવ દુ અઢાર હજાર અને સાત દુ ચૌદ હજાર તો પહેલી વ્યક્તિની આવક થઈ જશે અઢાર હજાર અને બીજી વ્યક્તિની આવક થઈ જશે ચૌદ હજાર ચાલો આપણાને ખર્ચ કીધો વાત તો શું થાય તો આ સમીકરણમાં તમે કિંમત મૂકી દો એટલે તમને ખર્ચ મળી જાય બરાબર અથવા તમે જાણો છો કે આવકમાંથી બચત બાદ કરી દઈશું આ રીતે બે હજાર એટલે આપણાને ખર્ચ મળી જશે કે આપણે ખર્ચ કેટલો કર્યો હશે તો ખર્ચ હશે સોળ હજાર બે હજાર ઓછા કારણ કે બંનેમાં બે બે હજાર બચતા હતા ને અને અહીંયા આવશે બાર હજાર તમે વાય પણ શોધીને દાખલો ગણી શકો છો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ઓગણીસ પૂરો થયો પ્રશ્ન નંબર ઓગણીસની સાથે આજનો મારો વિડીયો પૂરો થયો જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બીજા મિત્રોને જાણ કરો જો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે એમનો ખૂબ ખૂબ આભાર બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર નવા લક્ષ અને નવા ધ્યેય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત